ત્રીજું અને તેરમો આ આખા ચેપ્ટર આખી ચોપડીમાં સૌથી મોટા ચેપ્ટર છે આ પતે એટલે મેં કે સર મેં કહ્યું સર रोज आठ दस दाखला गणीश ने तेरे दस बार दिवस एमसीक्यू होता है अपने बार दिवस गणी चलो तारीख थी अठार वत्ता बार त्रीस खबर पड़ी गई चलो ध्यान अ चेप्टर चौथा नंबर द्विचल सुरेख समीकरण द्विचल सुरेख समीकरण युग्म नवमा धोरण तमे आलेख दोर्या था उकेल मेळवता शीख्या था युग्म समीकरण भेगा उकेल मेळवानो तो पहला धोरण नौ प्रमाणे पचास रूपया नोट छे पचास रूपया बराबर हम आ जाइने हूँ सेल्स इंडिया में जो टीवी आपो मने सेल्स इंडिया वालों शू कहते माणेक चौक जता रहो त्यारे रमकडा दुकान ध्यान पड़ी जाए के पचास रूपया नोट नी वेल्यू पचास नहीं पचास थी ओछी के नहीं पचास थी वधारे आनी वेल्यू फिक्स थी गई एने अचल कहवा शू कहवा अचल कॉन्स्टंट के बदलाती हूँ एम कहू के हूँ एक्स रूपया लईने सेल्स इंडिया में गयो टीवी खरीदी पाछो आ दस हजार पचास हजार एक्स की किंमत थी आप एक्स रूपया लेने मोबाइल लेवा तो एक्स की किंमत बदलाती रही एने वेरिएबल चल कहवाये आप रकम एक्स के वाय लखीशू चल कहवा शू कहवा चल जेनी किंमत खबर नहीं हूँ एम मार खिस्सा में एक्स रूपया पेला चल दाखले बदलाये तो आमा चल क्या कहवाय सुरेख 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 એટલે જે ચલની ઘાત એક હોય એને સુરેખ કહેવાય આમાં x ની ઘાત કેટલી થાય 1 y ની ઘાત કેટલી થાય એટલે દ્વિચલ સુરેખ કહેવાય અને ઇક્વલ ટુ કરીને કઈ જવાબ આપ્યો હોય એને સમીકરણ કહેવાય હું શું બોલું સમજા પડે હા દ્વિચલ द्विघात बहुपदी कहवा समीकरण तो है इक्वल टू करीने आप्युं एटले जे इक्वल टू करीने आप्युं बहुपदी कहवा
ઘાત બે છે દ્વિઘાત કોઈ એમ લોકો એક્સિયોમ બતાય ત્રિઘાત નહીં એક ચલની ત્રિઘાત બહુપદી હું આમ લોકો ત્રિઘાત ચલની ત્રિઘાત બહુપદી બહુપદી ઇક્વલ ટુ કરી કે આપ્યું હોય તો એને સમીકરણ કહેવાય ના આપ્યું એને બહુપદી કહેવાય આ બીજું કે व्यापक स्वरूप समीकरण व्यापक अथवा प्रमाणित स्वरूप छे व्यापक નું બીજું નામ પ્રમાણ એનું સાદી ભાષામાં આવું કહેવાય ax by c 0 જ્યાં a તથા b બંને એક સાથે શૂન્ય નથી એટલે કે આ બંને એક સાથે શૂન્ય ના હોય એટલે i ના હોય ને i ના હોય એવું ના ચાલે બેમાંથી એક ના હોય તો ચાલે સમજાવું તમને આપણે પહેલું ઉદાહરણ આવીએ 2x + 3y 5 ચલો આ દ્વિચલ થઈ ગયું સુરેખ પણ થઈ ગયું સમીકરણ પણ થઈ ગયું એને વ્યાપક સ્વરૂપમાં લખો કેવી રીતે લખાય 2x + 3y 5 0 આ a કહેવાય x ના સહગુણકને અને b કહેવાય y ના સહગુણકને અને આને c કહેવાય અચળ પર સમજા પડી કે ના ખબર નહીં ચલો આપણે હું જુદા જુદા અહીંયા વિચલ સુરેખ સમીકરણ લખીશ એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે અને a b અને c ની કિંમત લખવાની થશે દાખલા તરીકે આવું આપીએ 2x = 3y 2x - 3y + 0 = 0 કારણ કે આમાં a વાળું x વાળું પદ છે y વાળું છે પણ અચળ પદ નથી એટલે પ્લસ 0 કરીને લખ્યું મેં એટલે a બરાબર 2 b બરાબર - 3 અને c બરાબર 0 તો એવી રીતે અહીંયા હું આવું લખું x = 5 प्रमाणित स्वरूप लखो आ प्रश्न शु प्रश्न नीचे कही दीद जितना रकम लगी से बदी कई द्विचल तो यहाँ मैं आउट रखूँ ना कि त्रिजु x is equal to 5 तो इधर i minus 5 is equal to 0 था ना पांच नाम लाइक पर हमें बीचल जैसे बीजो चल तो आप क्यों ना पाते जाते ऐड करो पड़े पर जाते ऐड करो तो ऐसी वैल्यू तो छह भी ना थी पाते आउट हुआ है x plus 0 plus minus 5 is equal to 0 x ना सब गुणक a y नो सब गुणक b 0 minus 5 खबर पड़ी बता रहे हैं चलो आओ आप यू y बराबर माइनस x प्लस पहले आओ कर दो y प्लस 2 बराबर 0 हमें x ना भी आ गयो तो जोड़ो x प्लस y प्लस 2 बराबर 0 a बराबर 0 y बराबर a c बराबर a तो चौथ पांच आओ आप यू 2x इज इक्वल x इज इक्वल टू 3 रुपया तब क्या आओ તો શું કરીશું આ બે રીતે થાય અપૂર્ણાંક ને પૂર્ણાંકમાં ફેરવો તોય ચાલે અને ના ફેરવો તો પણ ચાલે એટલે હું આને અહીંયા પેલા આમ લીધું 2x = 3 આવું થઈ ગયું બેને સામે ચાલે તો જે આવું થાય 2x - 3 = 0 અને આમાં બીજો ચલ તો આપ્યો નથી એટલે 2x + 0 - 3 = 0 આ a = 2 b = 0 c बराबर माइनस ना ने आउ ना करू हो એટલે તમારે આમનું આમ જ રાખવું હોય તો પણ ચાલે x - 3 રૂપિયા બરાબર 0 x + 0 વાર - 3 રૂપિયા બરાબર 0 આપણે સેમ જ મળે a બરાબર 1 b બરાબર 0 c બરાબર - 3 રૂપિયા खबर पड़ी बता रहे क्या खबर पड़ी तो y बराबर 4 छष्टमांश अरे y बराबर माइनस 3 पंचमांश थे तू करी सुबोल y प्लस 3 मारे आज से पहला करूं तो सुबोल y y y y
મારે એને અપૂર્ણાંક કરી રાખવું હોય તો શું કરવું અહિયાં y બરાબર માઇનસ 3/5 y પ્લસ 3/5 બરાબર 0 શું કરીશું આપણે બરાબર તમારે કાલથી શું ભણવું, કાલથી આવા બે સમીકરણ આવશે એનો ઉકેલ મેળવવાનો આ ચેપ્ટરમાં ઉકેલ બનાવવાનું શીખવાનું. ઉકેલ બનાવવાનો ઉકેલો મતલબ એક્સ અને વાય ની કિંમત શોધવાની છે, બંને સમીકરણનો કોમન જવાબ શોધવાનો છે. એ આપણે આવતીકાલથી ભણીશું. બધા ચોપડી ગણિત ની લઈને આવે, કારણ કે કુલ પ્રશ્ન ની રકમ અહીંયા લખાય એવી નથી, એટલે એ હું વાંચીશ અને એના સમીકરણ મળે અને પછી આપણે ઉકેલ મેળવીશું. સાક્ષી ધારે કઈ પૂછું? હા અત્યારે હવે લખી નાખો. સાક્ષી ધારે પૂછવું હોય કઈ બેન? ખબર પડી તને આમાં 100%? સારું, કાલે આપણો ટાઈમ 11 વાગ્યાનો થયો, આવી જજે બેન.